જામકંડોળાની શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો સહિતની સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ તેની તપાસ માટે જામકંડોળા મામલતદારની ટીમ સાથે હેલ્થ વિભાગ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમ દ્વારા જામકંડોળા શહેરમાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો. તપાસમાં જામકંડોળા શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસીસ અંદાજ 27 જેટલી સંસ્થાઓને તપાસવામાં આવી હતી, જેમાં મોટાભાગની સંસ્થાઓમાં ફાયર સેફ્ટી અને સુરક્ષાના સાધનોની ખામી જોવા મળી. અને સીધા શબ્દોમાં જણાવાય તો મોટાભાગની સ્કૂલો અને ક્લાસીસમાં ફાયર સેફ્ટી તે સુરક્ષા મામલે બનાવવામાં આવેલ નીતિ નિયમોનું પાલન થતું નથી, જે પ્રાથમિક તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવતું હતું. સરકાર દ્વારા નિયત કરેલ ગાઈડલાઇન પ્રમાણે લગભગ 90% વધારે સંસ્થાઓમાં ક્ષતિઓ જોવા મળી. જામકંડોળા શહેરમાં આવેલી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી કે સુરક્ષા સાધનોની ક્ષતિઓ વિપુલ પ્રમાણમાં છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા આવા બે જવાબદાર સામે કોઈ નક્કર પગલાં ભરાશે કે પછી માત્ર નોટિસો આપીને પત્રો દ્વારા જ ખામીઓની પૂર્વતા કરી લેવામાં આવે તે જોવાનું રહ્યું. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી.